ગુજરાતના માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વખત મંત્રી પદના શપથ લીધા બાદ ટીમ સપોર્ટર સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે બાબતે ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપમાં છેલ્લા ત્રણ વખત પ્રધાનમંત્રીના શપથ લેવા બદલ મોટા વરાછા ખાતે આવેલ એક હોલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની પ્રખર મહેનતથી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સર્વશ્રેષ્ઠ કામગીરીને લીધે આજે ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગ્યો હતો. તેથી આજરોજ આવા કર્મનિષ્ઠ કાર્યકરોને સન્માનિત કરી પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ પ્રભારી અશોકભાઈ ખામકર, પરેશ વઘાસિયા, રાષ્ટ્રીય યુવા પ્રમુખ આયોજન હિતેશભાઈ કોશિયા ઉપસ્થિત રહ્યા હતા. આપનું નામ અને ઉદ્યોગ? મારું નામ છે હિતેશભાઈ કોશિયા. ગુજરાત ટીમ મોદી સપોર્ટર સંઘ ગુજરાતના યુવા પ્રમુખનો મને આજે હોદ્દો આપ્યો છે. શું કાર્યક્રમ હતો આજે? ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદ બિરાજમાન થયા છે, એના અનુરૂપ 200-300 માણસને ટીમ મોદી સપોર્ટ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે? કાર્યક્રમનો ઉદ્દેશ એક જ છે કે દેશની અંદર યશસ્વી વડાપ્રધાન આ ત્રીજી વાર જો ટર્મ ઉપર વડાપ્રધાન પદે બિરાજમાન થતા હોય તો આજે એના કાર્યતર કરી અમે સમારંભ રાખ્યો હતો. આપનું નામ અને ઉદ્યોગ? મારું નામ પ્રકાશ નાગલા છે અને મને આજે ટીમ મોદી સપોર્ટર સંઘ તરફથી ગુજરાત પ્રદેશ ઓડીસી મોરચાના પ્રમુખ તરીકેનો હોદ્દો મળેલો છે. આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય મોદી સાહેબે જે શપથવિધિ હમણાં પતી તો ત્યાં જે લોકો નહોતા જઈ શક્યા એના અનુસંધાને અહીંયા અમે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો અને ભાજપ તરફી અને ટીમ મોદી સપોર્ટર સંઘ તરફી બધા જ લોકોને એકત્રિત કર્યા હતા. આમ જનતાને આપ શું કહેવા માંગો? આમ જનતા અત્યારે બધું જાણે જ છે કે અત્યારે જે વિકાસ કાર્યો મોદી સાહેબના થઈ રહ્યા છે, પણ ક્યાંક ક્યાંક હજુ અટવાય છે, એ આવા પ્રોગ્રામોથી લોકોમાં હજુ જાગૃતિ આવશે. મારું નામ હેમલબેન રૂડાણી છે. આજે અમે ટીમ મોદી સપોર્ટર સંઘમાં બધા મળીને પરિવાર એક પરિવાર અમે સન્માન સમારોહ રાખ્યો હતો ને મોદી સાહેબ ત્રીજી વાર ચૂંટાયા એના સ્વાગત માટે અમે અહીંયા સન્માન સમારોહ રાખ્યો છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય ઉદ્દેશ અમે મોદી સાહેબને સપોર્ટ કરીએ છીએ. મોદી સાહેબને સપોર્ટ માટે જ અમે મળીએ છીએ. એક પારિવારિક રીતે મળીને અમે મોદી સાહેબને આગળ વધે, મોદી સાહેબના દરેક કાર્યો સિદ્ધ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અને એના પ્રગતિને હેતુથી અમે એને કામ કરીએ છીએ. એક અમારો બહુ મોટો પરિવાર છે. આજે બધા નવા હોદ્દેદારો જે નિમણૂક થયા છે એનો સન્માન સમારોહ પણ રાખ્યો છે અને નિયુક્તિ પત્રો પણ આપવામાં આવ્યા છે. મારું નામ પરેશ વઘાસિયા અને ટીમ મોદી સપોર્ટર સંઘ રાષ્ટ્રીય યુવા પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. શું કાર્યક્રમ હતો આજનો? કાર્યક્રમ હતો સ્નેહ મિલન સમારોહ. ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન રાખવામાં આવ્યું હતું. કેટલા લોકોનું સન્માન સમારોહ? 200 લોકોનો રાખવામાં આવ્યો હતો. તમારો મેન એજન્ડા શું રહેશે? અમારો એજન્ડા એવો છે કે મોદી સાહેબની જે યોજનાઓ છે એ લોકો સુધી કેવી રીતે અમારે પહોંચાડવી, મેઇન એજન્ડા મારો એ છે. કે જે નાની નાની યોજના હોય જે લોકોને ખ્યાલ નથી હોતો તો એ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી એ અમારો પ્લાનિંગ છે.